કેમ છો મિત્રો જય સ્વામિનારાયણ હું છું દર્શનાથ દર્શનાથ ફૂડ એન્ડ કિચન હબમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ ચટપટા, ક્રિસ્પી, ખસ્તા અને કુરકુરા ક્રન્ચી એવા ચાર ફ્લેવર વાળા સક્કરપારા. આ મસાલેદાર સક્કરપારા બનાવવા એકદમ સરળ છે. એકવાર આ રીતે બનાવશો તો મસાલેદાર સક્કરપારા રસોડામાંથી કદી ખૂટે જ નહીં એનો ડબ્બો તમે હંમેશા ભરીને જ રાખશો આ ચટપટા સક્કરપારા સવારમાં ચાના નાસ્તાની સાથે તથા એક નમકીન ખાવાનું મન થયું હોય ત્યારે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે તેને લંચ બોક્સમાં પણ આપી શકો છો. ચાલો ત્યારે ફટાફટ ફટાફટ ક્રિસ્પી અને ખસ્તા નમકીન શક્કરપારા બનાવીએ એના માટે આ રીતે કોઈ પણ એક વાડકીનું માપ સેટ કરી લેવું અહીંયા બે વાડકી જેટલો આપણે ચોખાનો લોટ લીધો છે તેને આપણે ચાડી લઈશું બે વાડકીની જગ્યાએ તમે કપનું પણ માપ લઈ શકો છો પણ કોઈ બી એક માપ સેટ કરી લેવું ત્યારબાદ અડધી વાડકી એટલે કે કપ જેટલો આપણે ચણાનો લોટ લીધો છે તેને પણ રાખીશું ત્યારબાદ એક કપ એટલે કે એક વાડકી જેટલું પાણી એડ કરીશું તેમાં એક ચમચી તેલ એડ કરવું અને એક ચમચી જેટલું સ્વાદ અનુસાર મીઠું એડ કરવું અહીંયા લોટનું અને પાણીનું મિક્સર થાય એ પ્રમાણે આપણે મીઠું એડ કરી દીધું છે ત્યારબાદ તેને હલાવી દઈશું અને એકાદ મિનિટ માટે ઉકળવા દઈશું પાણી ઉકળવા લાગે એટલે તેમાં તૈયાર કરેલો ચાળેલો લોટ એડ કરી દેવો અને સારી રીતે મિક્સ કરી લઈશું મિશ્રણ ગરમ ન લાગે એટલે આપણે તેને લાકડીની મદદથી અથવા તો વેલણ હોય તેની મદદથી તેને ફેરવી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું જો નાફ આવે તો તમે ચવેથાનો ઉપયોગ કરી શકો છો તો આ રીતે એકદમ ચપટો ચવેથો લેશો તો સારી રીતે મિક્સ થઈ જશે હવે એક બે મિનિટ માટે તેને ઢાંકીને રાખીશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું આમ કરતાં લગભગ ચારથી પાંચ મિનિટ લાગે છે અને લોટને આપણે આ જ રીતે ધીમી આંચ ઉપર કૂક કરવાનું છે ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને થોડીક વાર ઢાંકીને રાખીશું ત્યારબાદ એક મોટા થાળમાં તેને કાઢી લઈશું લોટને આ રીતે આપણે થાળવા કાઢી લઈશું અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે તે હૂંફાળો ગરમ છે બહુ વધારે પડતો ગરમ નથી આટલો જ આપણને થોડો હૂંફાળો ગરમ હોય એ રીતનો લોટ જોઈએ તો હવે તેમાં થોડું થોડું પાણી મિક્સ કરતા રહીશું અને લોટની ટાઈટ કણક બાંધીશું અહીંયા લગભગ એક વાડકી જેટલું મેં પાણી એડ કરી દીધું છે અને ફરીથી થોડું પાણી છાંટીને લોટને બાંધી દઈશું આમ કરતાં લગભગ બે વાડકી જેટલા પાણીની જરૂર પડે છે બે વાડકી પૂરું વપરાતું નથી એ વાતનું અહીંયા ધ્યાન રાખવું તેથી આપણે થોડો થોડું જ પાણી એડ કરીને આ રીતની ટાઈટ કણક બાંધવી અહીંયા લોટ ઢીલો ન થઈ જાય એ વાતનું ધ્યાન રાખવું અને દસ મિનિટ માટે તેને રેસ્ટ આપીશું ત્યારબાદ તેને તેલથી ગ્રીસ કરીને સારી રીતે મસળી લઈશું બસ અને કંઈ બહુ મસળવાની પણ જરૂર નથી હોતી થોડોક આપણે તેને સારી રીતે મિક્સ કરી દો પછી આ રીતે તેના ચાર ભાગ કરી લઈશું તમે જોઈ શકો છો લોટ સારી રીતે સેટ થઈ ગયો છે આપણને આ જ રીતનો લોટ જોઈએ અને તેની કન્સિસ્ટન્સી પણ એકદમ પરફેક્ટ છે વણતી વખતે બસ થોડી તકલીફ પડશે કેમ કે લોટ આપણે કઠણ બાંધ્યો છે તો એક મોટો ભાગ લઈશું અને તેને વણી લઈશું વણતી વખતે આ રીતે ધાર થોડી ફાટવા લાગે તો તેને એડજસ્ટ કરતા રહીશું બંને હાથની મદદથી અને ફરીથી તેને વણતા રહીશું આમ કરીને આટની જેટલી એક મોટી રોટલી વણી લઈશું આપણે આ શક્કરપારા એકદમ ખસ્તા અને ક્રિસ્પી જોઈએ છે તેથી લોટની કણક આપણે એકદમ ટાઈટ બાંધી છે અને વણતા બસ આ થોડી તકલીફ પડશે પણ તે પણ એકદમ સોલ્વ થઈ જશે આપણે તેને થોડું થોડું પ્રેસ કરતા રહીશું અને વણતા જઈશું તો એકદમ મોટી મોટી રોટલી ગઈ વોટલી વીડિયમ થિકનેસ રાખીશું અને તેની ચારેય બાજુથી જે ચારે બાજુ કટ કરી લઈશું તો એક સ્કવેરમાં તેને કટ કરી લઈશું જેથી આપણને તેના પીસ કરવા માટે એકદમ સરળતા રહે હવે તમને સ્કવેરમાં કે પછી ડાયમંડ શેપમાં જે રીતના શેપ પસંદ હોય એ રીતના આપણે તેને કટ કરી લઈશું જો તમને વધારે જાડુ લે કે તો તેને થોડું પતલું પણ કરી શકો છો તો ફરી એકવાર મેં તેની ઉપર વેલણ ફેરવી દીધું છે અને તમે જોઈ શકો છો કે આ મોટી રોટલીની થિકનેસ કેટલી છે તો આ રીતની આપણે થિકનેસ રાખી છે બહુ જાડી નહીં કે બહુ પતલી નહીં એટલી આપણે થિકનેસ રાખી છે ઘડિયા શક્કરપારા કરો છો ને એમાં થિકનેસ થોડી અંતિ વધારે હોય છે હવે આ શક્કરપારાને આપણે કટ કરી દઈશું હવે જો કાપતી વખતે થોડી તકલીફ પડતી હોય તો ચપ્પાની ઉપર થોડું તેલ ગ્રીસ કરી દેવું અને ત્યારબાદ કટ કરવું તે એકદમ સહેલાઈથી કટ થઈ જાય છે ફ્લેવરવાળા શક્કરપારા બનાવતી વખતે જે પણ તકલીફ પડે છે તેની આપણે વિડીયોમાં વચ્ચે વચ્ચે થોડી ટિપ્સ પણ આપતા જઈશું તેથી વિડીયો સ્કીપ ના કરતા અને પૂરેપૂરો જોજો અહીં જણાવેલી ટીપ્સ અને સજેશન તમને પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઈક કરજો ને વધુમાં વધુ શેર કરજો દર્શના ફૂડ એન્ડ કિચન અપ ચેનલને હવે તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો તો તમે જોઈ શકો છો ચોખાના લોટના શક્કરપારા તૈયાર થઈ ગયા છે આ શક્કરપારા એકદમ નાની સાઇઝના બનાવ્યા છે જેથી તેનો મસાલાનો ટેસ્ટ ખૂબ સરસ લાગશે સાથે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે અને મીડિયમ તેલ ગરમ થાય ત્યારે જ તેમાં શક્કરપારા એડ કરવા તો શક્કરપારા આપણે એડ કરીને તરત જારો નથી મારવાનો તે ઉપર આવે ત્યારબાદ જ આપણે તેને બીજી બાજુ પલટાવીશું અને આ શક્કરપારા તરાતા થોડી વધારે વાર લાગે છે બેથી ત્રણ મિનિટ જેવું લાગશે પણ એકદમ વ્હાઈટ કલરના શક્કરપારા તૈયાર થાય છે આ શક્કરપારાને તરતા થોડી વાર લાગે છે તેથી આપણે તેનો સાધારણ કલર ચેન્જ થાય એટલે આપણે તેને કાઢી લઈશું શક્કરપારા તેલમાં તરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવી તેની ગેસની ફ્લેમ આપણે વધારે કે ઓછી નથી કરવાની મીડિયમ ગેસની ફ્લેમ પર જ આપણે તેને તળીશું અને લગભગ બેથી ત્રણ મિનિટ જેટલો સમય લાગશે વચ્ચે વચ્ચે આપણે તેને પલટાવતા રહીશું તેથી ચારેય બાજુથી એક સરખો આછો ગુલાબી જેવો કલર આવશે એકદમ વ્હાઈટ સત્તરપારા ન કાઢી લેવા જો વચ્ચેથી કાચા હશે તો તેનો ટેસ્ટ ગમે નહીં અને તે સોફ્ટ બની જશે અને જો વધારે પડતું તેલ ગરમ હશે તો તે ઝડપથી કલર બદલી કાઢશે અને અંદરથી સાચા રહી જશે તમે જોઈ શકો છો શક્કરપારા એકદમ ક્રિસ્પી અને ખસ્તા તૈયાર થઈ ગયા છે હવે આપણે ચાર ફ્લેવર આપીશું તો તેના માટે એક બાઉલમાં એક ચમચી જેટલું લાલ કાશ્મીરી મરચું અને વન ફોર્થ ટેબલ સ્પૂન જેટલું કાળું નમક એટલે કે સંચર એડ કરીશું અને તેની સાથે એક મેગીનું મસાલાનું પેકેટ એડ કરીને સારી રીતે તેમાં શક્કરપારા એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું તો આ રીતે તમે એકદમ ચટપટા અને ટેસ્ટી મેગી મસાલાવાળા શક્કરપારા તૈયાર કરી શકો છો બાળકોને ખૂબ જ પસંદ આવે છે હવે આપણે સુગર પાવડર એક ચમચી અને એક ચમચી કાળા મરીનો પાવડર એડ કરીને તેમાં ગરમ ગરમ હોય ત્યારે જ શક્કરપારા મિક્સ કરી લેવા તો આ બીજી ફ્લેવરના શક્કરપારા તૈયાર છે હવે ત્રીજી ફ્લેવર માટે એક ચમચી જેટલો ચાટ મસાલો અને એક ચમચી જેટલો ફુદીનાનો પાવડર એડ કરીશું આ ફુદીનાનો પાવડર કેવી રીતે બનાવો તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે હવે તેમાં શક્કરપારા એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો ફુદીનાની ફ્લેવરવાળા શક્કરપારા તૈયાર છે હવે આપણે મમરાનો જે ચટપટો મસાલો મળે છે વઘારેલા મમરા કરવામાંનું એ એડ કરીશું અને તેની અંદર શક્કરપારા એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું તો આ પણ એક ફ્લેવર છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવે છે તો એકવાર તમે આમ ચટપટા શક્કરપારા તૈયાર જરૂર કરજો અને તમારા અનુભવ કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો જોયું ને કેટલું ઝડપથી ચાર ફ્લેવરવાળા શક્કરપારા તૈયાર થઈ ગયા છે બનાવવા ખૂબ જ સરળ છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે તો એકવાર જરૂર ટ્રાય કરજો અને હજુ સુધી દર્શના સ્ટુડન્ટ કિચનઅપ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો બે લાયકનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે ફરી મળીશું ત્યારે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ જય સ્વામિનારાયણ